નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્ય સમ. એમાં અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 4 નિત્ય સમોનો અભ્યાસ કરીને આવ્યા. તો એ નિત્ય સમોનો ઉપયોગ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.5 જોવાનો છે. ચલો એમાં દાખલા નંબર 1, યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. તો દાખલા નંબર 1ની અંદર વિદ્યાર્થી મિત્રો મેં કેટલાક અહીંયા દાખલા લખેલા છે, એના આપણે ગુણાકાર કરવાનો છે. તો ચલો સૌ પ્રથમ પહેલો દાખલો, એક્સ પ્લસ 3 બીજા કૌંસમાં એક્સ પ્લસ 3. તો આ વિદ્યાર્થી મિત્રો કયું નિત્ય સમ છે? તો અહીંયા બંને કૌંસો કેવા છે? સરખા, અને બંને પણ પ્લસ છે. તો એક્સ વત્તા 3 એ કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 2 વખત. તો હવે આપણને ખ્યાલ છે એ મુજબ એક્સ પ્લસ 3ના વર્ગનું જો આપણે ગુણાકાર એટલે કે વિસ્તરણ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણને એનું સૂત્ર ખબર છે કે પ્રથમ પદનો વર્ગ કરવાનો વત્તા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એટલે કે અહીંયા એક્સ, અહીંયા એક્સ, બીજું પદ એટલે 3, અહીંયા 3. તો કયા નિત્ય સમનો આપણે ઉપયોગ કર્યો વિદ્યાર્થી મિત્રો? તો એક્સ વત્તા વાયના વર્ગનું નિત્ય સમનો આપણે ઉપયોગ કર્યો. તો હવે શું થશે? એક્સની 2 ઘાત વત્તા 3 × 2 = 6x વત્તા 3નો વર્ગ થશે 9. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો શું આવશે જવાબ? ચલો અહીંયા બીજો, 2a-7 અને 2a-7. તો 2a-7 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? તો 2a-7 2 વખત છે. તો 2a-7 એની 2 ઘાત. તો આ પણ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? એક્સ માઇનસ વાયના વર્ગનું વિસ્તરણ. તો અહીંયા પહેલા પદનો વર્ગ ઓછા 2 કૌંસમાં પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો અહીંયા 2, અહીંયા પ્રથમ પદ, અહીંયા બીજું પદ. ચલો તો 2નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 4a² માઇનસ 2 × 2 = 4, 4 × 7 = 28 એ, અને 7નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 49. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ જવાબ મેળવી શકીએ છીએ. ચલો ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, તો 3a-1/2 અને 3a-1/2. તો અહીંયા પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3a-1/2 કેટલી વખત છે? 2 વખત. તો આપણે x-y ના વર્ગનું નિત્ય સમ. તો પ્રથમ પદનો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પ્રથમ પદ એટલે 3a, અહીંયા પણ પ્રથમ પદ એટલે 3a, અહીંયા 1/2, અહીંયા પણ 1/2. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 3નો વર્ગ થાય 9 ને એનો વર્ગ થાય a² તો 3a² 9a² અહીંયાથી આ 2 આ 2 ઉડી જશે એટલે વિદ્યાર્થી મિત્રો વધશે 3a પ્લસ 1નો વર્ગ થાય 1 અને 2નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 4. તો આપણો જવાબ આવશે 9a² - 3a + 1/4. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો, તો અહીંયા 1.1m - 0.4 બીજા કૌંસમાં 1.1m + 0.4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને કૌંસ કેવા છે? સરખા, પણ એકમાં માઇનસ અને એકમાં પ્લસ છે. તો આપણે નિત્ય સમ નંબર 3 x + y x - y તો આપણે શું કરતા હતા? x² - y² તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? 1.1m² - 0.4 વર્ગ. તો હવે વિદ્યાર્થી મિત્રો 1.1નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? એટલે કે 11નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 121, અને પોઈન્ટમાં અહીંયા 1 છે તો વર્ગ કરીશું એટલે 2 પોઈન્ટ આપણે બાદ કરીશું તો 121 એટલે 1.21m² માઇનસ 0.4નો વર્ગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આવું છે એમ સમજી લો, 0.4 × 0.4. તો અહીંયા ચોગું ચોગું શું થશે વિદ્યાર્થી મિત્રો? 16. અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પણ પોઈન્ટ પછી 1 અંક છે
એટલે બે અંકો આપણે શું કરવા પડશે, ડાબી બાજુ ખસવું પડે. તો માય 0.16 એ આપણો વિદ્યાર્થી મિત્રો શું આવશે, જવાબ આવશે. ચલો આગળનો દાખલો. તો x/2 + 3y/4, બીજા કૌંસમાં x/2 + 3y/4, તો અહીંયા બંને સેમ જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે x/2 + 3y/4 એની 2 ઘાત. તો x/y² એનું નિત્યસમ, તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો x/2, અહીંયા પણ પ્રથમ પદ, અહીંયા બીજું પદ અને અહીંયા પણ બીજું પદ. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો x² વર્ગ થાય x² 2નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 4 વત્તા અહીંયાથી આ 2 ઉડી જશે, તો શું વધ્યું ઉપર વિદ્યાર્થી મિત્રો, અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર. તો 3 × 3 = 3xy/4. હવે અહીંયા વર્ગ, તો 3નો વર્ગ થાય 9, y નો વર્ગ થાય y² અને 4નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 16. તો આનો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું આવે છે, જવાબ આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા દાખલાની અંદર યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગુણાકાર કરી શકીએ છીએ. આમાં બાકીના જે દાખલા છે વિદ્યાર્થી મિત્રો એ જાતે આપણે અભ્યાસ કરવાનો. ચલો દાખલા નંબર 2, કે x + a x + b = x² + a + b x + ab, નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર શોધો. તેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક દાખલા લઈએ. તો ચલો નંબર 1, x + 3 x + 7. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, આ નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો પહેલા પદનો વર્ગ, તો અહીંયા x નો વર્ગ વત્તા બીજું અને ત્રીજા પદનો સરવાળો, એનો સામાન્ય પદ સાથે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર, અને બીજા અને ત્રીજા પદનો અહીંયા શું કરી દેવાનો ગુણાકાર. તો અહીંયા શું થશે, x² + 7 ને 3 = 10, 10x + 7 = 21. તો આ આપણો શું મળશે જવાબ. ચલો બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો 4x - 5 4x - 1. તો શું થશે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર, તો સૌ પ્રથમ આપણે સામાન્ય જે પદ છે એ સામાન્ય પદનો આપણે શું કરીશું, વર્ગ કરીશું. તો 4x² અહીંયા વત્તા બાકીના બે પદ, ત્રીજા પદનો શું કરીશું આપણે સરવાળો, અને સામાન્ય પદ સાથે ગુણાકાર, અને જે બીજું અને ત્રીજું પદ છે એનો આપણે ગુણાકાર કરીશું. તો 4નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 16x². હવે અહીંયા -5 અને -1 = -6. તો -6નો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર આપણે 4 સાથે કરવાનો છે. તો -6નો ગુણાકાર 4 સાથે કરીએ તો આપણને જવાબ શું મળશે, 24, પણ કેવા, -24x + 5 × 5 - શું થશે પ્લસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ મેળવી શકીએ છીએ. આગળનો દાખલો 2a² + 9 અને બીજા કૌંસમાં 2a² + 5. તો એમાં જે સામાન્ય પદ છે વિદ્યાર્થી મિત્રો એનો સૌ પ્રથમ આપણે વર્ગ કરીશું, બીજા અને ત્રીજા પદનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો, એટલે 9 + 5, એને સામાન્ય પદ વડે આપણે શું કરીશું ગુણાકાર કરીશું, પ્લસ બીજા અને ત્રીજા પદનો અહીંયા શું કરવાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર. તો ચલો 2નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 4, a² નો સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો 4a² વત્તા 9 × 5 = 14, 14² + 28a² + 9 = 45.
તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે. હવે આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પણ શું છે વિદ્યાર્થી મિત્રો, પહેલું પદ સામાન્ય છે, તો અહીંયા એક્સ વાય ઝેડનો શું કરીશું, વર્ગ કરીશું, વત્તા બીજા અને ત્રીજા પદનો સરવાળો અને એક્સ વાય ઝેડ સાથે ગુણાકાર અને એ બંનેનો ગુણાકાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સનો એ વર્ગ થશે, વાયનો એ વર્ગ થશે અને ઝેડનો એ વર્ગ થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે, માઇનસ છ, માઇનસ છ અહીંયા પ્લસ છે એટલે પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ, માઇનસ છ એક્સ વાય ઝેડ વત્તા ચાર દુ આઠ, પણ માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ. તો આ આપણો જવાબ મળીશ. હવે દાખલા નંબર ત્રણ, નિત્ય સમનો ઉપયોગ કરીને, નિત્ય સમ નો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. ચલો એમાં પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, તો બી માઇનસ સેવન નો વર્ગ. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, તો એક્સ માઇનસ વાયનો વર્ગવાળું નિત્ય સમ છે. તો આપણે શું કરતા હતા, પ્રથમ પદનો વર્ગ માઇનસ બે પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો શું થશે, બીનો વર્ગ બી સ્ક્વેર માઇનસ સાત દૂ ચૌદ બી વત્તા સાતનો વર્ગ થશે ઓગણ પચાસ. ચલો હવે બીજો દાખલો, તો આપણો જવાબ ટુ બાય થ્રી એમ પ્લસ થ્રી બાય ટુ એનનો વર્ગ. તો એક્સ વત્તા વાયના વર્ગનું અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે વિસ્તરણ છે. તો સૌ પ્રથમ આપણે પહેલા પદનો શું કરીશું, વર્ગ. તો બે તૃત્યાંશ એમનો વર્ગ વત્તા બે કૌંસમાં પહેલું પદ અને બીજા કૌંસમાં વિદ્યાર્થી મિત્રો બીજું પદ વત્તા બીજા પદનો આપણે શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. તો હવે શું થશે, બેનો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો ચાર, ત્રણનો વર્ગ થાય નવ એમ સ્ક્વેર વત્તા અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણ ઉડી જશે, અહીંયાથી બે બે ઉડી જશે એટલે શું વધશે વિદ્યાર્થી મિત્રો, બે એમ એન. તો બે એમ એન વત્તા ત્રણનો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો નવ, બેનો વર્ગ થાય ચાર એન સ્ક્વેર. તો આ આપણો આન્સર થશે. આગળનો દાખલો, ઝીરો પોઈન્ટ ચાર પી માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ ક્યુનો વર્ગ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, એક્સ માઇનસ વાયના વર્ગનું વિસ્તરણ છે એટલે આપણને ખ્યાલ છે એ મુજબ પ્રથમ પદનો વર્ગ માઇનસ બે કૌંસમાં પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પ્રથમ પદ એટલે ઝીરો પોઈન્ટ ચાર પી, અહીંયા પણ ઝીરો પોઈન્ટ ચાર પી, બીજું પદ એટલે ઝીરો પોઈન્ટ ફાઇવ ક્યુ અને અહીંયા ઝીરો પોઈન્ટ ફાઇવ ક્યુનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ ચાર પીનો વર્ગ એટલે શું, તો ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર એટલે થશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ સોળ પી સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણનો આપણે શું કરવાનું છે, ગુણાકાર. તો આપણે ત્રણનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું તો શું થશે, તો ઝીરો પોઈન્ટ ચારનો ગુણાકાર ઝીરો પોઈન્ટ પાંચ સાથે કરીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો, તો ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ફાઇવ. તો અહીંયા દશકની વિદ્યાર્થી મિત્રો શું મૂકીશું, શૂન્ય, તો અહીંયા શૂન્ય જ છે તો પાંચે ભાગ ચલાવીએ તો પાંચ ચોક વિદ્યાર્થી મિત્રો શું થશે, વીસ. તો અહીંયા આપણે વીસ મૂકી દઈએ. અહીંયા દશાંશ ચિહ્ન એક, અહીંયા પણ એક છે એટલે બે દશાંશ ચિહ્ન આપણે ક્યાં ખસીશું, આગળ એટલે ડાબી બાજુ. તો ઝીરો પોઈન્ટ વીસ એનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, બે સાથે. તો ઝીરો ચાર પોઈન્ટ ઝીરો, તો આપણો ગુણાકાર શું થશે વિદ્યાર્થી મિત્રો, ઝીરો પોઈન્ટ ચાર. તો માઇનસ ઝીરો પોઈન્ટ ચાર પી ક્યુ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ ક્યુ સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થીઓ
આપણે આ દાખલો પોઈન્ટવાળા દાખલા ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહ કાર્ય સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 1, 2, 3 પેજ નંબર 151 અસ્તું.